लॉकडाउन ना कपरा समय में आम तो तमाम लोकोनी मोटा भागनी मुश्केलीओ वधी रही छे, जेमां खास करीने सरकारी छात्रालयों में अभ्यास करता विद्यार्थियोनी मुश्केली ध्यान में राखी राज्य सरकारे रुपया 1500 सहाय आपवानी जाहरात करी छे। आ जाहरातना पगले पोरबंदर जिल्लामां रहेली आश्रम संचालित छात्रालय तेमज सरकारी छात्रालय सहित 7 जेटला छात्रालयों में अभ्यास करता 446 जेटला विद्यार्थियों ने पण सहाय चूकवामां आवी छे। लॉकडाउनना पगले आ विद्यार्थीओ वतन तरफ रवाना थशे त्यारे हाल आ सहाय तेमना खातामां जमा करावी देवामां आवी छे। जो कि आ सहायमां ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બાકાત રાખવામાં આવ્યા છે। હું એચએસ મહેતા, સમાજ કલ્યાણ અધિકારી, વિકસિત જાતિ, પોરબંદર। ગુજરાત સરકારે જાહેર કર્યા મુજબ અમારી જે વિકસિત જાતિના એટલે કે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, લઘુમતી અને વિચરણરૂપ જાતિના કે જેઓ સરકારી છાત્રાલયો, આદર્શ નિવાસ શાળાઓ, ગ્રાન્ટીનેટ છાત્રાલય અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ COVID-19 અન્વયે પોતાના ઘરે ચાલ્યા ગયેલ હોય, સરકારી છાત્રાલય એટલે કે કુમાર અને કન્યા એમ કુલ 2 છાત્રાલયોમાં કુલ 103 વિદ્યાર્થીઓને 1,54,500 રૂપિયા તેઓના વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવેલ છે। એ જ રીતે આદર્શ નિવાસ શાળામાં 74 વિદ્યાર્થીના 1,11,000 જે તે વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવેલ છે। અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા કે જે 1 આવેલ છે આ જિલ્લામાં, તેમાં 90 વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં 1,35,000 જમા કરવામાં આવેલ છે। અને ગ્રાન્ટીનેટ છાત્રાલયો, આ જિલ્લામાં કુલ 6 ગ્રાન્ટીનેટ છાત્રાલયો આવેલ છે, એમાં 179 વિદ્યાર્થીઓમાં કુલ 2,68,500, આમ કુલ 10 સંસ્થાઓમાં કુલ 446 વિદ્યાર્થીઓના ખાતામાં કુલ રૂપિયા 6,69,000 ઈ પેમેન્ટ દ્વારા સીધા એમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવેલ છે। રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંકટ સમયે વિદ્યાર્થીઓ માટે આર્થિક મદદ પૂરી પાડવામાં આવી રહી છે, ત્યારે આ વિદ્યાર્થીઓને પણ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।